નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10ની અંદર જે 5મા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ કે તત્વનું આવર્તી વર્ગીકરણ, તો આની અંદર બે લેક્ચર છે આપણે ભણી ગયા છે. પહેલા લેક્ચરની અંદર એની પ્રસ્તાવના છે એની વાત કરી હતી, અને બીજા લેક્ચરની અંદર જે અત્યાર સુધીમાં જે તત્વ છે એ શોધાયેલા છે અને એ તત્વ છે એનું કેવી રીતના વર્ગીકરણ કરી શકાય, અને આપણે એ પણ જોઈ ગયા કે ખરેખર તત્વ છે એનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ છે એ સૌપ્રથમ કોણે કર્યો હતો, તો એની આપણે વાત છે એ બીજા લેક્ચરની અંદર કરી ગયા કે ડોબ્રેનર નામનો જે એક વૈજ્ઞાનિક છે એણે સૌપ્રથમ તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ છે કર્યો હતો. એની આપણે વાત કરી ગયા કે સૌ પ્રથમ ડોબ્રેનરે શું કર્યું, તો કે ત્રણ ત્રણ તત્વ છે એના જૂથ બનાવ્યા અને ત્રિપુટી એવું નામ આપ્યું, અને એ ત્રિપુટીને આધારે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો. એણે શું કર્યું કે જે ત્રણ ત્રણ તત્વો છે એ ગોઠવા છે એમાં પહેલા અને ત્રીજા તત્વનું જે પરમાણીય દળ છે એની સરેરાશ કાઢી, અને એની સરેરાશ છે એ જે બીજું તત્વ છે એને લગભગ મળતું આવતી હોય, તો આવી રીતના તત્વ છે એને ગોઠવવાનો એણે પ્રયાસ કર્યો છે. પરંતુ આપણે એ પણ જોઈ ગયા કે ડોબ્રેનર છે એણે આવી રીતના બધા જ તત્વો છે એ ગોઠવી શક્યો નહીં, એ માત્ર ત્રણ ત્રિપુટી છે એ જ બનાવી શક્યો, પણ બધા જ તત્વો છે એને આવી રીતના ગોઠવી શક્યો નહોતો. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ડોબ્રેનર છે એને જે ત્રિપુટીનો સિદ્ધાંત છે એ નિષ્ફળ સાબિત થયો. તો તત્વ છે એનું વર્ગીકરણ કરવાનો ત્યાર પછી પ્રયાસ છે એ, તો કે ન્યુલેન્ડ નામનો એક વૈજ્ઞાનિક છે, અંગ્રેજ વૈજ્ઞાનિક છે, એણે 1866ની અંદર જ્હોન ન્યુલેન્ડ નામના એક વૈજ્ઞાનિકે તત્વ છે એનો વર્ગીકરણ કરવાનો પ્રયાસ છે કર્યો હતો. તો હવે આપણે એ જોવાનું છે કે ન્યુલેન્ડે જે અષ્ટકનો નિયમ આપ્યો છે, ન્યુલેન્ડે કયો નિયમ આપ્યો છે અષ્ટકનો, તો આપણે લખ્યા કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, અષ્ટકનો નિયમ. હવે આ જે ન્યુલેન્ડ છે એને અષ્ટકનો નિયમ ક્યારે આપ્યો, તો યાદ રાખશો આપણે કે 1866માં. ક્યારે? 1866ની અંદર ન્યુલેન્ડ છે એને અષ્ટકનો નિયમ છે આપ્યો હતો. હવે એણે કેવું, તો ત્યાં જ્યારે ન્યુલેન્ડ વખતે કુલ 56 જેટલા તત્વ છે એ શોધાયેલા હતા, અને એ 56 તત્વ છે એને સૌપ્રથમ એના પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવા, તો એની અંદર તે વખતે સૌથી ઓછું પરમાણીય દળ છે એ હાઇડ્રોજનનું હતું, એટલે એણે શરૂઆત છે એ હાઇડ્રોજનથી કરી, એટલે પહેલું તત્વ એણે કયું મૂક્યું, હાઇડ્રોજન મૂક્યું, અને છેલ્લું એટલે કે 56મું તત્વ છે એ, તો કે થોરિયમ મૂક્યું. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે એણે આ 56 તત્વ છે એને કેને આધારે ગોઠવા, તો કે પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે આ 56 તત્વો છે એને ગોઠવા. અને આ જે બધા જ તત્વો છે એની એ તુલના છે એ સંગીતના જે સૂર છે, સંગીતમાં જેને રસ હશે એને ખબર હશે કે જે સંગીતના સૂરો છે સા રે ગા મા પ ધ ની સા, તો આ પ્રમાણે તત્વ છે એને ગોઠવવાનો એને પ્રયાસ છે કર્યો હતો. કેવી રીતના તત્વ છે ગોઠવાતા, અને એને આધારે એને અષ્ટક છે એનો નિયમ છે આપ્યો. તો સૌપ્રથમ પહેલા આપણે આ અષ્ટકનો નિયમ છે લખશું, અને ત્યાર પછી એ જે તત્વ છે એને જેવી રીતે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો તો એની થોડીક માહિતી છે એ કેવી રીતના તત્વ છે એને ગોઠવા છે એના વિશે પણ આપણે વાત છે કરશું. તો સૌપ્રથમ પહેલા આપણે શું લખવાનું છે, અષ્ટકનો નિયમ છે લખવાનો છે. તો અષ્ટકનો નિયમ શું કહે છે, ખાસ યાદ રાખજો કે તત્વને જ્યારે તેમના પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ
સમાન ગુણધર્મ ધરાવતું હોય. બરાબર, તો લખ્યા આપણે કે તત્વને જ્યારે તેમના પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી આઠમા ક્રમે કોઈ એક તત્વથી કેટલામા ક્રમે? આઠમા ક્રમે જે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવતું હોય, આઠમા ક્રમે આવતું તત્વ કેવા ગુણધર્મ? સમાન ગુણધર્મ ધરાવે છે. આ જે નિયમ છે એને આપણે કયો નિયમ કહેશું? તો કે અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ક્યારે આપ્યો? તો કે 1866 ની અંદર. આ ન્યુલેન્ડ છે એ ક્યાંનો હતો? તો કે અંગ્રેજ વૈજ્ઞાનિક છે, ઇંગ્લેન્ડનો હતો. અને એનું નામ શું છે? તો કે જ્હોન ન્યુલેન્ડ. યાદ રાખજો, એણે અષ્ટકનો નિયમ શું આપ્યો? તો કે જ્યારે તત્વને જ્યારે તેમના પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી કેટલામાં ક્રમનું? તો કે આઠમા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. બરાબર, અને આની જે તુલના છે એને જે તત્વ છે એને ગોઠવા, એની તુલના એને કેની સાથે કરી? તો કે જે સંગીતના સુરો છે એની સાથે એની તુલના છે કરવામાં આવી. તો એની પણ આપણે વાત છે કરવાના છીએ. તો જોઈએ આપણે કે જે સંગીતના સુરો છે, તો સંગીતના સુરો આપણને ખબર છે, સા રે ગ મ પ ધ ની, પાછું સા આવશે. બરાબર, તો આ ભારતની અંદર આ સંગીતના જે સાત સુરો છે, સા રે ગ મ પ ધ ની, બરાબર, એવી રીતના જો જે પશ્ચિમી દેશો છે, તો પશ્ચિમી દેશોની અંદર જે સંગીતના સુરો છે એની અંદર શું વપરાય? તો કે ડો રે મી ફા સો લા ટી. આ ભારતની વાત છે, પણ પશ્ચિમના દેશો છે, તો પશ્ચિમના દેશોની અંદર સંગીતના સુરો છે ને સા છે ને ડો રે ને રે, ડો રે મી ફા સો લા ટી, આ પશ્ચિમની દેશોની અંદર આવી રીતના છે એ લખવામાં આવે છે. બરાબર, એને આપણે ઉપર પણ લખી શકીએ, આપણે ઉપર લખી નાખીએ જેથી કરીને આપણને અનુકૂળતા રહે. પશ્ચિમ દેશોની અંદર ડો રે મી ફા સો લા ટી, આ જે છે પશ્ચિમના દેશો. કોણ? પશ્ચિમના દેશો ની અંદર ડો રે મી ફા સો લા ટી, ભારતની અંદર સા રે ગ મ પ ધ ની સા. બરાબર, હવે આની અંદર તત્વ છે એને કેવી રીતના ગોઠવતા? આપણને ખબર છે કે તત્વ છે એને કેવી રીતના ગોઠવવાના? તો કે એના પરમાણીય દળના ચડતા ક્રમાંકની આધારે ગોઠવતો. જે ન્યુલેન્ડ છે તે સમયના જે તત્વ છે
એમાં થોડા તત્વો છે એને આપણે અહીં ગોઠવીએ જેથી કરીને આપણને ખબર પડે કે કેવી રીતના એણે અષ્ટકનો નિયમ છે આપ્યો. તો તે સમયનો જે તત્વ છે તેમાં સૌથી ઓછો પરમાણીય દળ છે કયું તત્વ ધરાવતું હતું? તો કે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનને પહેલા લખશું આપણે, હાઇડ્રોજનની સંજ્ઞા શું થશે? તો કે એચ, આ તત્વના નામ લખીએ તેની સંજ્ઞા લખીએ. ત્યાર પછી લિથિયમ હતું, તો બીજું તત્વ અહીંયા લિથિયમ મૂક્યું. ત્યાર પછી બેરેલિયમ હતું, તો ત્યાર પછીનું તત્વ એને બેરેલિયમ મૂક્યું. ત્યાર પછી બોરોન, તો એના પછીનું તત્વ એને બોરોન મૂક્યું. ત્યાર પછીનું તત્વ હતું કે કાર્બન હતું, એ કાર્બન મૂક્યું. કાર્બન પછી નાઇટ્રોજન, નાઇટ્રોજન પછી ઓક્સિજન, ઓક્સિજન પછી એને તત્વ કયું મૂક્યું? તો કે ફ્લોરિન. ફ્લોરિન પછી એને કયું? તો કે સોડિયમ. જો આ બધા તત્વ છે, તમને કદાચ એવું થતું હશે કે સાહેબ અત્યારે તત્વ છે હાઇડ્રોજન, હિલિયમ ક્યાંય નથી દેખાતું, ફ્લોરિન પછી નિયોન ક્યાંય નથી દેખાતું, પણ આ જે અષ્ટકનો નિયમ છે આ તત્વની ગોઠવણી છે ક્યારે કરવામાં આવી? તો કે 1866 ની અંદર ન્યુલેન્ડ વખતે એને જે અષ્ટકનો નિયમ આપ્યો ત્યારે જે તત્વ શોધાણા, આમાં જે તત્વ તમને ઘટે છે એ પછી શોધાણા હશે, બરાબર? એટલા માટે ખાસ યાદ રાખશું કે ત્યારે જે તત્વ શોધાણા હતા એને આપણે પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવીએ છીએ. તો હાઇડ્રોજન કરતા પરમાણીય દળ છે લિથિયમનું વધારે, લિથિયમ કરતા બેરેલિયમ, બેરેલિયમ કરતા બોરોન, બોરોન કરતા કાર્બન, કાર્બન કરતા નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતા ઓક્સિજન, ઓક્સિજન કરતા ફ્લોરિન, ફ્લોરિન કરતા સોડિયમ, સોડિયમ પછી એને કયું તત્વ ગોઠવ્યું? તો કે મેગ્નેશિયમ, મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ પછી એને સિલિકોન ગોઠવ્યું, સિલિકોન પછી એને ફોસ્ફરસ ગોઠવ્યું, ફોસ્ફરસ પછી એને સલ્ફર ગોઠવ્યું, સલ્ફર પછી એને ક્લોરિન ગોઠવ્યું, ક્લોરિન પછી પોટેશિયમ ગોઠવ્યું, પોટેશિયમ પછી કેલ્શિયમ ગોઠવ્યું, પછી તાંબુ ને કોબાલ્ટ ને નિકલ ને આ બધા તત્વો છે, લોખંડ, કારણ કે 56 તત્વો છે શોધાયેલા હતા. પણ આપણે સમજવાનું એટલું છે કે આ ઉદાહરણ દ્વારા આપણે કેવી રીતે સમજવાનું છે? તો કે અષ્ટકનો નિયમ શું કહે છે? તો કે તત્વને જ્યારે તેના પરમાણીય દળના ચડતા ક્રમકમાં ગોઠવવામાં આવે તો આપણે શું કર્યું છે? તો કે અહીંયા એટલા તત્વો છે એને આપણે પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે શું કર્યા છે? આપણે ગોઠવા છે. પછી એણે શું કીધું કે ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી, એમાંથી કોઈ પણ એક તત્વથી કેટલામાં, તો એનાથી આઠમા ક્રમે રહેલું જે તત્વ છે એ સમાન ગુણધર્મ ધરાવતું હોય. એનો મતલબ એવો થયો કે દાખલા તરીકે આપણે પહેલું તત્વ છે એ લિથિયમની વાત કરીએ આપણે, તો લિથિયમથી આઠમા ક્રમે કયું તત્વ આવશે? તો કે સોડિયમ આવશે, બરાબર? 1, 2, 3, 4, 5, 6, 7, 8 લિથિયમથી ગણી આપણે, લિથિયમ 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો આઠમા ક્રમે કયું તત્વ આવ્યું? તો કે Na, સોડિયમ. તો એનો મતલબ એવો થયો કે લિથિયમ જેવા ગુણધર્મ ધરાવે એવા જ ગુણધર્મ કોણ ધરાવતું હશે? તો કે સોડિયમ તત્વ છે એવા જ ગુણધર્મ ધરાવતું હશે. ત્યાંથી આગળ જોઈએ તો કે દાખલા તરીકે બેરેલિયમ છે, તો બેરેલિયમ થી આઠમા ક્રમે કયું તત્વ આવશે? તો કે ગણીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો આઠમા ક્રમે કયું તત્વ આવ્યું? તો કે મેગ્નેશિયમ. તો આપણે એવું કહી શકીએ કે બેરેલિયમ અને મેગ્નેશિયમ આ બંનેના ગુણધર્મ કેવા હશે? સમાન હશે, બરાબર? એવી જ રીતના આપણે કહી શકીએ કે કાર્બન, તો એનાથી આઠમા ક્રમે કયું આવશે? તો કાર્બન થી ગણીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો કયું આવશે? સિલિકોન. એટલે કહેવાનો મતલબ મારે એવો છે કે આપણે પણ ખબર છે કે સા રે ગ મ પ ધ ની, સા રે ગ મ પ ધ ની આવશે ને, દરેક આઠમો અક્ષર તમને સા જોવા મળશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને ફરી પાછો શું આવશે? સા જ આવશે. ફરી પાછો રે, ફરી પાછો ગ થી આઠમો અક્ષર ગ જ આવે ને. દાખલા તરીકે આપણે સા રે ગ મ પ ધ ની સા, સા રે ગ મ પ ધ ની સા લાંબુ લાંબુ લખીએ. જો એ પણ આપણે એક ઉદાહરણ જોઈએ, આપણે જો કે સા રે ગ મ પ ધ ની, પછી પાછું લખીએ સા રે ગ મ પ ધ ની સા રે ગ મ લખીએ, તો જો આ સા છે તો 1, 2, 3, 4, 5, 6, 7 ને આઠમો અક્ષર પાછો કયો આવ્યો? સા આવ્યો. એમ દાખલા તરીકે રે છે
तो एक बे तौन चार पांच छ सात आठमो अक्षर क्यों आयो रेज आवे दाखला तरीके म छे तो यहाँ आठमो अक्षर म ज आवशे एक बे तौन चार पांच छ सात ने आठमो अक्षर क्यों आयो म तो एवी रीतना संगीतना सूरो साथे एने तुलना छे के एना मंतव्य प्रमाणे एने एवुं कीधुं के तत्व छे एने सौ प्रथम पहेला केम गोठवी नाखवाना तो के एना परमाणीय दळना चढ़ता क्रमांक ने आधारे तत्व छे ने गोठवी नाखवाना अने त्यार पछी कोई एक तत्व छे एना थी केटलामां तो के आठमा क्रमनुं जे तत्व छे ए अने जे आपणे जोयुं छे ए पहेलुं तत्व ई बंने तत्व छे एना गुणधर्मो केवा छे दाखला तरीके आपणे आ तत्व छे पसंद करीए दाखला तरीके एन पसंद करीए नाइट्रोजन बराबर तो न्यांथी केटलामुं तत्व गणवानुं आठमुं तत्व तो अहींथी गणीए एक बे त्रण चार पांच छ सात ने आठ तो क्यों तत्व मळशे आपणने फॉस्फरस तो कहेवानो मतलब मळ्यो छे के आ बंने तत्व छे ना गुणधर्म केवा छे लगभग समान छे जोवा मळशे तो आवी रीतना आजे न्यूलेंड छे एने तत्व छे एने गोठवानो प्रयास कर्यो हतो परंतु न्यूलेंड पण आवी रीतना बधा ज तत्व छे एने सुव्यवस्थित रीतना गोठवी शक्यो नहोतो तो आने ज आधारे एवो प्रश्न पण पूछाय कि भाई जो न्यूलेंड छे एना अष्टकना नियमनी मर्यादाओ जणावो तो ओछामां ओछी चार मर्यादाओ छे ए आपणे लखवी पड़े तो बराबर सांभळजो ए चार मर्यादाओ कई कई छे तो खास याद राखशो आपणे के पहेली मर्यादा हती एनी कई हती तो के आजे अष्टकनो नियम छे ई 40 યુનિફાઈડ થી ઓછા પરમાણીય દળ ધરાવતા તત્વોને જ લાગુ પાડી શકાય બરાબર સાંભળજો અથવા તો તમે એમ પણ લખી શકો કે કેલ્શિયમ થી નીચેના જે તત્વો છે અથવા તો કેલ્શિયમ છે એનો પરમાણિક ક્રમાંક હવે આપણે વાત કરીએ તો કેટલો છે તો કે 20 છે તો 20 થી નીચેના પરમાણિક ક્રમાંક ધરાવતા જે તત્વો છે એને જ અષ્ટકના નિયમ પ્રમાણે તમે ગોઠવી શકો વર્ગીકરણ કરી શકો કેલ્શિયમ પછીના જે તત્વ છે કારણ કે કેલ્શિયમ છે એનું પરમાણીય દળ છે આપણને ખબર છે તો કેલ્શિયમનું પરમાણીય દળ તો કે 40.1 એટલે 40 ગણીએ આપણે તો 40 થી ઉપરના પરમાણીય દળ ધરાવતા તત્વ છે એને આ અષ્ટકના નિયમ પ્રમાણે ગોઠવી શકાતા નથી તો એની પહેલી જ મર્યાદા એ છે કે જે તત્વનું પરમાણીય દળ 40 કરતા કેવું છે ઓછું છે એવા તત્વ છે એને આ અષ્ટકના નિયમ પ્રમાણે વર્ગીકરણ કરી શકાય 40 થી વધારે પરમાણીય દળ ધરાવતા તત્વ છે એનું આપણે આ અષ્ટકના નિયમ પ્રમાણે વર્ગીકરણ છે કરી શકતા નથી ત્યાર પછીની જે બીજી મર્યાદા છે એ છે કે એ એવું માની બેઠો હતો ન્યુલેન્ડ કે ભાઈ કુદરતમાં કુલ આ 56 જ તત્વ અસ્તિત્વમાં છે હવે ભવિષ્યમાં કોઈ નવા તત્વ શોધાશે નહીં એવી ધારણા કરી બેઠો હતો પણ પાછળથી જે તત્વ છે એ શોધાણા છે નવા તત્વ છે એ મળ્યા છે એ તત્વ છે એને આ અષ્ટકના નિયમ પ્રમાણે એ ગોઠવી શકાણા નહીં અને બંધ બેસાડી શકાણા નહીં આ ઉપરાંત ત્યારથી આગળની મર્યાદા આપણે લખી શકીએ કે આની અંદર તે સમયે કોબાલ્ટ અને નિકલ આ બે તત્વ પણ હતા કોબાલ્ટ એટલે કે CO અને નિકલ એટલે કે Ni જો તમારી ટેક્સ્ટબુકની અંદર છે જ આ બંને તત્વ છે એને એને અહીંયા મૂક્યા હતા ક્યાં મૂક્યા અહીંયા સાવાળી લાઈનમાં ફ્લોરિન ક્લોરિન બ્રોમિનાઇડ ની અંદર કોબાલ્ટ અને નિકલ આ બંને તત્વ છે એને એક જ સ્થાને મૂકા ખરેખર એક જ સ્થાને બે તત્વો છે એને મૂકી શકાય નહીં પરંતુ આ જે ન્યુલેન્ડ છે એને કોબાલ્ટ અને નિકલ છે એને ક્યાં મૂક્યા છે એક જ સ્થાને મૂક્યા છે ત્યાર પછીની મર્યાદા લખવી હોય તો એ લખી શકાય કે આ જે કોબાલ્ટ અને નિકલ છે એને ફ્લોરિન ક્લોરિન બ્રોમિન એ સમૂહની અંદર એ જૂથની અંદર મૂકવામાં આવ્યા પરંતુ આપણે કહી શકીએ કે ફ્લોરિન છે ક્લોરિન છે બ્રોમિન છે તો
તો આ બધા તત્વો છે ને એ અધાતુ છે, જ્યારે કોબાલ્ટ અને નિકલ છે એ ધાતુ તત્વ છે. તો આપણને ખબર જ છે કે જેવા ગુણધર્મ ફ્લોરિન ને ક્લોરિન ને બ્રોમિન ધરાવે છે એવા જ ગુણધર્મ કોબાલ્ટ અને નિકલ ધરાવતું હશે નહીં, કારણ કે આ અધાતુ છે આ ધાતુ છે, એટલે બંનેના ગુણધર્મ કેવા હશે? અસમાન હશે. તો એને એમ છતાં પણ આ કોબાલ્ટ અને નિકલ છે એને ક્યાં જૂથમાં મૂકવું? તો કે ફ્લોરિન ક્લોરિન અને બ્રોમિનના જૂથની અંદર મૂકવું. આ સિવાય બીજી એક વાત એ છે કે તે સમયે લોખંડ છે આયર્ન છે એફ એ પણ શોધાયું હતું, તો એને એને છેલ્લા જૂથમાં મૂક્યું છે. ક્યાં મૂક્યું છે? છેલ્લા જૂથની અંદર. પણ ખરેખર એ કોના જેવા ગુણધર્મ ધરાવે છે? તો કે એક કોબાલ્ટ અને નિકલ જેવા, કારણ કે કોબાલ્ટ અને નિકલ છે એ ધાતુ છે, એમ લોખંડ છે આયર્ન છે એ પણ શું છે? તો કે ધાતુ છે. તો એ ખરેખર ક્યાં આવવું જોઈએ, કોની નજીક હોવું જોઈએ? તો કોબાલ્ટ અને નિકલની નજીક હોવું જોઈએ. પરંતુ જે ન્યુલેન્ડ છે એને તત્વો છે ને ગોઠવાતા, તો એની અંદર જે આયર્ન છે લોખંડ છે એ આ કોબાલ્ટ અને નિકલથી ક્યાં હતું? દૂર છે એ ગોઠવું હતું. તો આવી બધી મર્યાદા હોવાને કારણે આપણે એવું કહી શકીએ કે ડોબ્રેનરની જેમ આ જે ન્યુલેન્ડ છે એણે જે પોતાનો અષ્ટકનો નિયમ છે આપ્યો હતો એ પણ કેવો સાબિત થયો? તો કે નિષ્ફળ છે સાબિત થયો. તો કહેવાનો મતલબ મારો એવો છે કે આ બધી મર્યાદાઓ છે એ પણ જો કે ટેક્સ્ટબુકની અંદર આપેલી જ છે, એમ છતાં પણ ફરી વખત તમને કહું કે પરીક્ષાની અંદર બે ગુણની અંદર આ મર્યાદાઓ છે પૂછાઈ શકે. તો કે અષ્ટકના નિયમની મર્યાદાઓ છે જણાવો, તો ચાર મર્યાદાઓ છે તમારે લખવી પડે. તો ફરીથી તમને કહી દઉં કે આ જે ચારે ચાર મર્યાદાઓ છે એ કઈ કઈ છે. તો પહેલી જ મર્યાદા આપણે એ જોઈ કે આ જે અષ્ટકનો નિયમ છે એના દ્વારા ક્યા તત્વ છે એને આપણે વર્ગીકરણ કરી શકીએ, ક્યા તત્વોને આપણે ગોઠવી શકીએ. તો લખી શકાય કે જે તત્વ છે એનું પરમાણીય દળ 40 કરતાં કેવું છે? ઓછું છે. એવા તત્વ છે એને અષ્ટકના નિયમ પ્રમાણે ગોઠવી શકાય. આ ઉપરાંત કેલ્શિયમ પછીના જે તત્વો છે, કેના પછીના? આ કેલ્શિયમ પછીના જે વાત કરી ને આપણે, કેલ્શિયમ પછીના જે તત્વો છે એને આ અષ્ટકના નિયમ પ્રમાણે ગોઠવી શકાતા નથી. ત્યાર પછીની મર્યાદા લખવી, તો લખી શકાય કે ન્યુલેન્ડ છે એને એવી ધારણા એવી કલ્પના કરી લીધી કે કુદરતમાં કુલ કેટલા તત્વો છે? તો કે 56 જ તત્વો છે. કારણ કે તે સમયે ન્યુલેન્ડ વખતે કુલ કેટલા તત્વો શોધાયેલા હતા? તો કે કુલ 56 તત્વો જ હતા. કેટલા તત્વો હતા? 56. તો એને એવી ધારણા કરી લીધી હતી, એવું માની લીધું હતું કે કુદરતમાં કુલ કેટલા તત્વો અસ્તિત્વમાં છે? તો કે 56. હવે નવા તત્વો છે શોધાશે નહીં. પરંતુ પાછળથી આ જે નવા તત્વો છે શોધાયેલા છે એ તત્વ છે એ તત્વોને આ અષ્ટકના નિયમ પ્રમાણે ગોઠવી શકાણા નહીં. અને ત્યાર પછીની મર્યાદા આપણે લખી શકીએ કે તે સમયના જે જાણીતા તત્વો છે કોબાલ્ટ અને નિકલ એ બંને તત્વ છે એને એક જ સ્થાન ઉપર એને મૂક્યા. ખરેખર એક જ સ્થાન ઉપર બે તત્વો છે એને ગોઠવી શકાય નહીં. એમ છતાં પણ કોબાલ્ટ અને નિકલ છે એને એક જ સ્થાને ગોઠવવામાં આવ્યા. અને એમાં તમે લખી શકો કે કોબાલ્ટ અને નિકલ છે એને ક્યાં સમૂહમાં મૂકવામાં આવ્યા? તો કે ફ્લોરિન ક્લોરિન અને આયોડિન વાળા જૂથમાં મૂકવામાં આવ્યા. પણ ખરેખર એ જે ફ્લોરિન ક્લોરિન અને આયોડિન છે એના ગુણધર્મ અને કોબાલ્ટ અને નિકલ છે એના ગુણધર્મો છે એ કેવા છે? તો કે અલગ અલગ છે, જુદા જુદા છે, બરાબર. આ ઉપરાંત બીજી એક વાત એ પણ જોવાની છે કે આયર્ન છે લોખંડ છે એ ખરેખર કોબાલ્ટ અને નિકલ છે એવા ગુણધર્મ ધરાવે છે, પરંતુ એને એનાથી દૂર છે એ મૂકવામાં આવ્યું છે. તો આ મર્યાદાને કારણે આજે ન્યુલેન્ડ છે એણે જે પોતાનો અષ્ટકના નિયમને આધારે અથવા તો સંગીતના સુરોને આધારે જે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ છે કર્યો હતો, તો એ પ્રયાસ દ્વારા એ બધા જ તત્વો છે એને સુવ્યવસ્થિત છે એ ગોઠવી શક્યો ન હતો. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ જે તત્વના આવર્તી વર્ગીકરણની અંદર જે ન્યુલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે, અષ્ટકના નિયમને આધારે જે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો એ પણ કેવો સાબિત થયો? નિષ્ફળ છે સાબિત થયો. તો આપણે બે વૈજ્ઞાનિકો છે એના દ્વારા કરવામાં આવેલા વર્ગીકરણ છે એની વાત છે કરી. આગલા લેક્ચરની અંદર ડોબ્રેનરની વાત કરી હતી, એને જે ત્રિપુટીના સિદ્ધાંતને આધારે તત્વ છે ગોઠવો એ પણ અસફળ રહ્યો. ત્યાર પછી ન્યુલેન્ડ છે
એને અષ્ટકનો નિયમ આપ્યો. આ અષ્ટકનો નિયમ છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે. અષ્ટકનો નિયમ શું કહે છે? તો કે તત્વને જ્યારે તેના પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી આઠમા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવતું હોય. આમાંથી કોઈ પણ એક તત્વ છે જેથી કેટલામાં ક્રમે? આઠમા ક્રમે આવતું તત્વ એ બંને સમાન ગુણધર્મ ધરાવતા હોય. દાખલા તરીકે લિથિયમ છે, એનાથી આઠમો ક્રમ કયો? તો કે અહીંથી ગણવાનો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો કયો આવશે? તો કે સોડિયમ. તો લિથિયમ અને સોડિયમ છે એ સમાન ગુણધર્મ ધરાવતા હોય. એમ બેરેલિયમ થી આઠમા ક્રમે કયો આવે? તો કે મેગ્નેશિયમ આવે. એમ બોરોન થી આઠમા ક્રમે કયો આવે? તો કે એલ્યુમિનિયમ આવે. કાર્બન થી આઠમા ક્રમે કયો આવે? તો કે સિલિકોન આવે. નાઇટ્રોજન થી આઠમા ક્રમે કયો આવે? તો કે ફોસ્ફરસ આવે. એમ કહેવાનો મતલબ મારે એવો છે કે એમ દાખલા કે સોડિયમ થી આઠમા ક્રમે કયો આવે? તો ગણવાનું 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો કહેવાનો મતલબ એવો થયો કે સોડિયમ અને પોટેશિયમ છે એના ગુણધર્મ કેવા હશે? સરખા હશે. એમ મેગ્નેશિયમ થી આઠમા ક્રમે કયો આવે? તો કે કેલ્શિયમ આવે. તો કહેવાનો મતલબ એવો છે કે અષ્ટકના નિયમ પ્રમાણે એને એવું કીધું કે તત્વ છે એને પેલા પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવી દેવાના, અને કોઈ એક તત્વથી કેટલામાં ક્રમે? તો કે એનાથી આઠમા ક્રમે આવતું જે તત્વ છે એ બંને તત્વ છે એ સમાન ગુણધર્મ છે ધરાવતા હોય. હા, અને એક બીજી વાત કરી, કઈ? તો કે અષ્ટકના નિયમની જે મર્યાદાઓની વાત કરી. તો આ જે ચાર મર્યાદાઓ છે એ ચાર મર્યાદાઓ છે એ પણ આપણે ખાસ યાદ રાખવાની છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે, બરાબર? તો આ બે વૈજ્ઞાનિકો છે એની વાત આપણે પૂરી કરી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર મેન્ડેલિવ છે એને કેવી રીતના તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો, તો હવે પછીનું જે આપણો જે ટોપિક છે, મુદ્દો છે, એ મેન્ડેલિવ છે એના આવર્ત કોષ્ટક છે એની વાત છે કરવાની છે. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર વાત છે કરશું. ઓકે, થેન્ક યુ.